Hi friends, welcome to creativeyatra.com. This is Himanshu Nainani, right now standing at the Archer Art Gallery, which is opening the retrospective of Madhvi Parekh, the Curious Seeker, on February 12th, 2019. The exhibition is hosting 45 artworks of Madhvi Parekh, which is spanning 50 years of her journey. Let's go and watch her mystical creatures, shapes, dots, dashes, and everything at this brilliant retrospective. So let's go and talk to her and look at her artworks. Right now, sitting with National Award winning artist Madhvi Parekh. Again, we met 2 days back at your previous, the last supper exhibition. Now we are back again at her retrospective. The 45 works over here displayed currently spans across 50 years of her journey. So let's talk to Madhvi Ben. How does she feel and what does she look at when she looks at her life's body of work? Let's talk to her. Namaste, Madhvi Ben. Madhvi Ben, आप बताइए कि आप जब अपने पुराने काम देखते हैं, आपके ड्राइंग स्केचेस आप देखते हैं जिसमें आप पहले शेप्स बनाया करते थे और उसके बाद आपने मिथिकल क्रीचर्स लिए आपने, तो आप क्या क्या चेंजेस और आपने देख रहे हैं आप खुद के ड्राइंग्स? लाइफ में चेंज की जरूरत होती है हमेशा. रोज खिचड़ी खाओ तो दाल चावल खाने का भी मन करता है. मेरी लाइफ में पहले शुरुआत में मैं डॉट्स ब्लैक एंड वाइट पेन एनिंग से काम करती, फिर पेस्टल से काम किया. पक्षी थी पेस्टल, પછી મેં રંગની શરૂઆત કરી, પણ મને બ્રશ પકડતા આવડતું હતું એટલે મેં પેલી ફેલ્ટ પેન, એ રંગ જતો રહે ને એ બોરી બોરીને ટપકા કરતી રહી હતી. અને પછી આસ્તે એક નંબરનું બ્રશથી મેં શરૂ કર્યું. વાંચી રહ્યો તો મેમ, મને ત્યારે ખબર પડી કે નીલિમા શેખ, અર્પિતા સિંઘ એ બધા આર્ટિસ્ટે તમારા ઉપર બહુ ઇન્ફ્લુઅન્સ કર્યું એમને, એટલે એમનું પણ કામ જોઈને તમને બહુ ઈચ્છા થાય કે હું પણ પોતે હવે આવી રીતે કરું. અને મનુભાઈનું તો સપોર્ટ હતો જ પહેલાંથી. તો કસોલીમાં જ્યારે તમે ગયા હતા, કસોલીમાં એક તમારું આર્ટ પ્રેક્ટિસ હતું, કેમ્પ હતું, તો ત્યારે તમને એવું તો કેવું આઈડિયા આવ્યું? કસોલીમાં અમે પહેલી વાર પહાડો પર ગયેલા અને વિવાન સુંદરમનું ઘર બહુ સરસ હતું અને ઘણા બધા આર્ટિસ્ટો અમારી જ ઉંમરના બધા હતા. ત્યાં કામ કરવાની મજા આવી હતી તે વખતે. ત્યારે જ મને લાગે એક્રેલિક મેં શરૂ કર્યું હતું. એક્રેલિક તમે ઓઇલ નહીં વાપરતા, તમે મોરઓવર એક્રેલિક વાપરી છે મેં, પણ ઓઇલમાં પછી એક ઘણા બધા ઓઇલમાં કર્યા હતા જે ટપકાને બધું, પણ ઓઇલમાં સુકાવાની રાહ જોવી પડે અને જો સુકાય નહીં કરો તો ક્રેશ થઈ જાય એનું, એટલે મને એમ થાય કે આટલો મહેનત કરવાની તેલ મેં બંધ કરી દીધું. તમે જ્યારે જુઓ છો કે તમારું જ કામ, એટલે તમારી મેમરી તમારું કામ બનીને આજે તમારી લેગેસી બની ગઈ છે, એક તમારી કહાની બની ગઈ છે એની ઉપર, તો તમને કેવું મહેસૂસ થાય છે? હું ગામડામાં મોટી થયેલી, અમારા ઘરનું એટમોસ્ફિયર પર મારા બાપુ ટીચર હતા, ગાંધીન હતા, એટલે અમને લોકોને નાનપણથી જ બહુ સારી સારી વાતો સાંભળવાની મળી કે સ્ત્રીમાં એક શક્તિ છે, દ્રૌપદી સીતા જેવી સ્ત્રીઓ થયું તો માણસ સ્ત્રી ધારે તો ઘણું બધું કરી શકે એમ થાય, પણ એને સપોર્ટની જરૂર પડે. એટલે પહેલાં શરૂઆતમાં બાપની હોય, પછી હસબન્ડની શરૂઆત, એ સપોર્ટથી જ આગળ વધે. સો માધવીબેન, આપણે લાસ્ટ સપરમાં તમારા જીસસના ઇન્ફ્લુઅન્સ જોયા, તમે જેરુઝલેમ ગયા હતા, ત્યાં જઈને તમે જે ઇન્સ્પિરેશન થયું એનું વર્ક હતું ત્યાં આગળ. અહીંયા અમે લોકો કાલી જોઈએ છીએ, દુર્ગા જોઈએ છીએ, તો એના વિશે તમે કંઈક કહી શકો? કાલિયાદમન છે ને એક કવિતા હતી, અમે જે નાનપણ ભણતા હતા ત્યારે, તો જેમાં ભગવાનને ખબર છે કે એમના નદીમાં શે નાગ રહે છે, એનાથી પાણી ઝેરવાળું થઈ જાય છે, એટલે જાણી જોઈને અંદર બોલ ફેંક્યો ને લેવા બી ગયા. તો એક કવિતા અમારી હતી, એના પછી મેં કાલિયાદમન પિક્ચર બનાવ્યું છે. જરકમર પ્રાર્થનાથી જોયું, જરકમર છાળી જાને બાર સ્વામી અમારો જાગશે કરીને. ત્યાર પછી નવરાત્રિ હું આપણું દુર્ગા પૂજા, કલકત્તામાં દુર્ગા પૂજા, અહીંયા આપણે નવરાત્રિ, એટલે મેં દુર્ગા પછી કાલી, અમે કલકત્તામાં હતા ત્યાં દુર્ગા પૂજા, કાલી પૂજા, સરસ્વતી પૂજા, ત્રણેય પૂજાઓ બહુ સરસ રીતે ધૂમધામથી, એમ લાઈક આખું એટમોસ્ફિયર બદલાઈ જતું હતું, એવું સરસ એટમોસ્ફિયર હતું. તો એટલે એના પરથી મેં ઘણી બધી ઇમેજો લીધેલી છે. તમે 10 વર્ષ કલકત્તામાં રહ્યા હતા, પછી ગણપતિની પૂજા એ બી બોમ્બેમાં જોવા મળેલી, એટલે આપણા ગામ દેશમાં આવા તહેવારો છે તમારા જોઈએ તો, જેનાથી માણસને કામ કરવાનું મન થાય. પછી આમે રંગોળી તો કેટલા બધા સ્ટેટ, મહારાષ્ટ્ર, સૌરા, અરે મદ્રાસ, પછી ઘણી જગ્યાએ આપણે બી દિવાળીમાં રંગોળી કરતા હોય છે, એટલે એ રંગોનો ઇન્સ્પાયર ત્યાંથી મળી જાય તમારે. પછી અમે લોકો એમ્બ્રોઇડરી કરતા હતા,
એક પોઈન્ટ ત્યાં છે, પછી રાજસ્થાન, ગુજરાત સ્કૂલ ફૂલ ઓફ કલરફુલ સ્ટેટ છે. એટલે આ બધી ચીજોથી એક માણસને, અમે લોકો સ્કૂલે જતા હતા, આજુબાજુ ખેતર વચ્ચે કાચો રસ્તો હતો, તો રોજ તમને રોજ સનસેટ બી થાય તમારે જોઈએ તો, એનાથી બી એક સૂર્યના કરણો તમને ખબર પડે, રેઇનબો જોવા, એનાથી રંગો આખા કોમ્બિનેશન તમને તરત ખબર પડી જાય. એટલે આ બધી ચીજોથી મારું કામનું ઇન્સ્પિરેશન છે. So this was national award winning artist Madhvi Parekh at her own retrospective The Curious Seeker. The show has been brought to us by DAG and Archer Art Gallery. Will be opening on February 12th and closing at March 30th, and they are going to give you a surreal experience of mystical creatures, of mythology and various folk features. So please come up. This is Himanshu Nainani signing off at Creative Yatra.